ઉત્તર ઓડિશા પર લો પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રેક રચાયો છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રેકની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ તેમજ કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ચરોતરમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આણંદ, આકલોવ, નડિયાદ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ પડવાની વકી હોવાનું કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. આણંદ કૃષિ હવામાન વિભાગના પ્રોફેસરે જણાવ્યું કે ચરોતરમાં આગામી 24 કલાક દરમિયાન એલર્ટ પર રહેશે. કેટલાક તાલુકામાં 4-5 ઇંચ વરસાદ થશે. આજે ભારે વરસાદ અને 7-10 જુલાઈ સુધી મધ્યમથી હળવો વરસાદ થવાની આગાહી. 5 દિવસમાં મોસમનો 20% વરસાદ થવાની શક્યતાઓ છે. તે સમયગાળા દરમિયાન સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. હજુ સુધી સાર્વત્રિક વરસાદ થયો નથી. હાલ પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર બન્યું હોવાથી તેની અસર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાત પર જોવા મળશે. આણંદ શહેરમાં વહેલી સવારે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા, તેમજ ખંભાત તાલુકામાં સૌથી વધુ 2 મિનિમમ વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ થયો હતો. જોકે મંગળવાર સાંજથી ચરોતરમાં વરસાદી વાદળ ઘેરાયા છે. જોકે મોડી રાત્રે આણંદ સહિત જિલ્લામાં 10 મિમી જેટલો વરસાદ છૂટો છવાયો પડ્યો હતો. કુલ 147 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં આણંદ જિલ્લામાં વાત કરવામાં આવે તો આણંદ 164 mm, આકલોવ 128 mm, બોરસદમાં 366 mm, ખંભાત 88 mm, પેટલાદમાં 110 mm, સુજિત્રામાં 102 mm, તારાપુરમાં 82 mm, ઉમરેઠમાં 62 mm, કુલ સરેરાશ 138 mm આણંદ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જ્યારે ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો ગળતેશ્વરમાં 85 mm, કપડમંજમાં 123 mm, કઠલાલમાં 49 mm, ખેડામાં 86 mm, મહેમદાવાદમાં 142 mm, મૌદામાં 48 mm, માતરમાં 81 mm, નડિયાદમાં 248 mm, ખાસરામાં 46 mm, વસોમાં 150 mm. કુલ સરેરાશ ખેડા જિલ્લામાં 103 mm વરસાદ થયો હતો. આણંદ અને ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં 5000થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે, ત્યારે આગામી 48 કલાકમાં જો સારો વરસાદ થાય તો ડાંગર અને બાજરીનું વાવેતર પણ વધશે, જે માટે ખેડૂતો ડાંગરની રોપણીની તૈયારીઓ આરંભી દીધી છે. આ સાથે જ કઠોળ, શાકભાજી સહિતના પાકોનું વાવેતર વધી શકે છે. ગત વર્ષની સરખામણીમાં ચોમાસાની પાકના જે શરૂઆત થઈ છે તે વાવણીની શરૂઆત મોડી થઈ છે, જેને લઈને ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. આમ વધુ વરસાદ પડે તેની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા. અને વરસાદ થાય અને સાર્વત્રિક વરસાદ પડે તો જ તમામ પ્રકારના ખેતીના જે બિયારણો છે એ વાવણીલાયક વરસાદ થાય, તો ખેડૂતો પોતાના ખેતરમાં વાવણીલાયક વરસાદથી વાવેતર કરી શકે તેમ છે. આગામી ચરોતરમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આણંદ, આકલાવ, નડિયાદ તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ પડવાની વકી સેવાઈ રહી છે.